નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશીષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું S9 વિથ ગણેશા. જી હા દર્શક મિત્રો, સુરતના પ્રતિષ્ઠિત નવ ગણપતિજીઓની ઝાંખી કરાવવા માટે હું આપની સમક્ષ હાજર થયો છું. આજે પ્રથમ દિવસે મુંબઈની જેવી જ લાલબાગ કા રાજા જેવી જ એકદમ ઝાંખી કરાવતું કતારગામ કા રાજા. જી હા દર્શક મિત્રો, હું અત્યારે કતારગામ કા રાજા DK નગરમાં ઉપસ્થિત છું. આપણે સૌ નિહાળીએ કતારગામ કા રાજાને. મોદકાંચી તુલા હોઉં સવારી, પુંદરાવર્તી હોઉં સવારી, મોદકાંચી તુલા હોઉં સવારી, પુંદરાવર્તી હોઉં સવારી, ઉદ્ધાર સી તુ વિનાશકા. એ મોરિયા વિનાયકા, વિનાયકા મંગલ મૂર્તિ, વિનાયકા વિનાયકા, વિનાયકા મંગલ મૂર્તિ વિનાયકા. સંકટાત વક્તાસ પાહુની, સંકટાત વક્તાસ પાહુની, તાવસી તું સહાયકા. એ મોરિયા વિનાયકા, વિનાયકા મંગલ મૂર્તિ વિનાયકા, વિનાયકા વિનાયકા મંગલ મૂર્તિ વિનાયકા. નવસાલા તું ધાવન એસી, ભક્તાંગડે તું રાવન જાસી, નવસાલા તું ધાવન એસી, ભક્તાંગડે તું રાવન જાસી, કૃપાળુ દુઃખ વિદારકા. એ મોરિયા વિનાયકા, વિનાયકા મંગલ મૂર્તિ વિનાયકા, વિનાયકા વિનાયકા મંગલ મૂર્તિ વિનાયકા. સંકટાત વક્તાસ પાહુની, સંકટાત વક્તાસ પાહુની, તાવસી તું સહાયકા. એ મોરિયા વિનાયકા, વિનાયકા મંગલ મૂર્તિ વિનાયકા, વિનાયકા વિનાયકા મંગલ મૂર્તિ વિનાયકા. પ્રથમ પૂજના તું અધિકારી, ભય મુક્તિ ગે તુઝ દરબારી, પ્રથમ પૂજના તું અધિકારી, ભય મુક્તિ ગે તુઝ દરબારી, બાપા તું વિઘ્ન વિનાશકા. મોરિયા વિનાયકા, વિનાયકા મંગલ મૂર્તિ વિના
ನಾಯಕ ವಿನಾಯಕ ಮಂಗಲ ಮೂರ್ತಿ ವಿನಾಯಕ ಸಂಕಟಾತ ಭಕ್ತಾಸ ಪಾಹುನಿ ಸಂಕಟಾತ ಭಕ್ತಾಸ ಪಾಹುನಿ ತಾವಸಿತು ಸಹಾಯಕ ವಿನಾಯಕ ವಿನಾಯಕ ಮಂಗಲ ಮೂರ್ತಿ ವಿನಾಯಕ 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 ಮಂಗಲ ಮೂರ್ತಿ ವಿನಾಯಕ ಚಿಂತಾಮಣಿ ತೂ ಚಿಂತಾಪೂರ್ತಿ ಗಣನಾಯಕ ತೂ ಮಂಗಲಮೂರ್ತಿ ಚಿಂತಾಮಣಿ ತೂ ಚಿಂತಾಪೂರ್ತಿ ಗಣನಾಯಕ ತೂ ಮಂಗಲಮೂರ್ತಿ ಮೋರೆಯ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ 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 ಮಂಗಲಮೂರ್ತಿ ವಿನಾಯಕ 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 ಮಂಗಲಮೂರ್ತಿ ವಿನಾಯಕ ಸಂಕಟಾತ ಭಕ್ತಾಸ ಪಾಹುನಿ ಸಂಕಟಾತ ಭಕ್ತಾಸ ಪಾಹುನಿ ತಾವಸಿತು ಸಹಾಯಕ ವಿನಾಯಕ ವಿನಾಯಕ ಮಂಗಲ ಮೂರ್ತಿ ವಿನಾಯಕ 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 ಮಂಗಲ ಮೂರ್ತಿ ವಿನಾಯಕ ಕೇಳ
સુરેશભાઈ છે, સુરેશભાઈ કળસરિયા. કઈ જગ્યાએ ઉપસ્થિત છો અત્યારે? કતારગામ આપણે ગણપતિ છે એના દર્શન કરીએ છીએ અત્યારે. અને લોકો અહીંયા આટલા માટે દર્શન કરવા, કતારગામ કા રાજાના દર્શન? હા નહીં, અમે કાલે અમે વાત સાંભળી હતી કે બહુ મોટી રેલી નીકળી હતી, ઊંટ હતા પછી બધા હાથી એવું બધું હતું ઘણું, અને બહુ વધારે એટલે અમે અત્યારે આવ્યા અમરોલીથી જોવા જવા ખાસ. શા માટે આટલી ઉત્સુકતા છે અહીંયા કતારગામ કા રાજા? તમને અહીંયા શું લાગ્યું ગણપતિ? અહીંયા અમને લાગ્યું આમ થોડુંક ધાર્મિક જેવું લાગ્યું બધું, અને ડેકોરેશન બહુ સારું છે આનું, અને બહુ સરસ ગણપતિ આ જોવા મળ્યા છે. જે અત્યારે આપ કઈ જગ્યાએ દર્શન કરવા આવ્યા? અત્યારે અમે બાજુમાં જ છીએ, અને અમારા એરિયામાં એક સરસ એવું આયોજન થયું છે, અને પહેલીવાર આવું આયોજન થયું છે. જી શું લાગી રહ્યું છે આપના આયોજનથી? આમાંથી આખા કતારગામમાં અને બધા આ એરિયામાં ભારે ઉત્સાહિત છે, અને આમાંથી બધા માણસોને સરસ રીતે મજા આવે છે બધી રીતે. જી અત્યારે આખા સુરત શહેરમાં ગણપતિજીનો ઉત્સવ ચાલી રહ્યો, લોકોને શું કહેવા માંગશો આપ અંગે? બસ લોકોને એ જ કહું છું કે આવી એકતાથી અને આવી રીતે સારા એવા આયોજનો થાય, અને સારી રીતે બધા હળીમળીને આવા મોટા આયોજનો અને આમાં સંપીને બધા આયોજનો રાખી શકે. અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો? અત્યારે કતારગામના રાજા. શું લાગે છે, કેવા દર્શન છે અહીંયા? સૌથી અત્યાર સુધી મેં આવા ગણપતિના દર્શન આજ સુધી મેં ક્યારેય પણ નહીં જોયા, એટલે મારી લાઈફમાં હું આને સૌથી અનોખા દર્શન કહીશ. જી આ તહેવારને લઈને આપ કેટલા ઉત્સુક છો? મને આ તહેવાર મારી લાઈફનો સૌથી મહત્ત્વનો અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને મારો સૌથી પ્રિય તહેવાર છે, એટલે હું આ તહેવારમાં ખૂબ જ ખુશીથી બધાનો સહકાર આપવા તૈયાર છું. અને અત્યારે મેં મારી શેરીમાં પોતે પણ ગણપતિ મૂકેલા છે, પણ જે એને કરતાં મને આ ગણપતિ જોઈને એટલો બધો આનંદ થાય છે કે મેં આ ગણપતિના અહીંયા જે મારે જે બોમ્બેમાં દર્શન કરવા તે જે હાલમાં મેં અહીંયા દર્શન કરું છું. જી કઈ જગ્યાએ આપ આવ્યા છો? કતારગામ માધવાનંદમાં. જી આ કતારગામ કા રાજાના દર્શન કરીને આપને કેવું લાગી રહ્યું છે? ફાઇન લાગી રહ્યું છે. કેવા છે અહીંયાના દર્શન? બહુ સરસ, બહુ જ ફાઇન છે. આટલા વર્ષમાં કતારગામમાં તો આ પહેલી વાર જ આટલું મોટું ફંક્શન છે, અને પહેલી જ વાર આટલું ફાઇન ડેકોરેશન, બહુ જ ફાઇન. જે અત્યારે કઈ જગ્યાએ છો? હું અહીંયા જે આજે સ્નેહસાગર સોસાયટીમાં છું, જે હું ગણપતિ નિહાળવા આવી છું, એટલે અહીંયા જે ગણપતિ વિશે. જે કયા ગણપતિ છે આ તમે જે નિહાળવા આવ્યા છો? આ છે ગણપતિ કતારગામ કેસરિયા બ્રિગેડ છે, KKB છે, એ મેં અત્યારે હું જોવા આવી છું. શું લાગી રહ્યું તમે દર્શન કર્યા? કેવા લાગે છે ગણપતિ વિશે દર્શન કર્યા? આજે સુરતમાં કંઈ પણ જગ્યાએ ન જોયા હોય એવા ગણપતિ છે, એટલે અમને આવું જબરજસ્ત આયોજન કર્યું છે એના બદલ આમ ખૂબ જ અભિનંદન છે. હું અત્યારે કતારગામનો અમારો KKB કતારગામનો અમારો કેસરિયા બ્રિગેડ છે, તેના બહુ મહાન આયોજન કરવામાં આવ્યું છે, એમાં દર્શન કરવા માટે અને આરતી માટે આવ્યો છું. નવીનતામાં બસ એટલું છે કે બધા કતારગામની અંદર જે એકમત થાય, સંપતિ બધા ભેગા થાય અને સરસ મજાનું આયોજન થાય, એ એક બહુ મોટું આયોજન છે આ. અહીંયા દર્શન કરવાથી અમને એમ થયું કે નહીં, ખરેખર ગણપતિ ઉત્સવ જે હોવો જોઈએ એનો યથાર્થ કરવામાં આવ્યું છે. જે લોકો આપણે વર્ષો પહેલાં ચાલુ કર્યું હતું ગણપતિ ઉત્સવ, જેના માટે થઈને એ સાર્થક થાય એવું લાગે છે.
માથવાનું અને ડીકે નગરના ગણપતિના દર્શન. શું લાગ્યું આવતા ગણપતિમાં અહીંયા આવી? સરસ છે. અહીંયાની મૂર્તિ આપને કેવી લાગી? બહુ સરસ છે. જે કતાર ગામના રાજાના દર્શન કરીને આપને સરસ તો લાગ્યું. જી કઈ જગ્યાએ દર્શન કરવા આવ્યા છો? ડીકે નગરના ગણપતિ. જી શું લાગે છે આપને કતાર ગામના રાજાને જોઈને? મૂર્તિ કેવી છે? સારી છે. જી આપને ગણપતિજીમાં કઈ નવીનતા લાગે? હા. શું લાગી રહ્યું? મૂર્તિ અનોખી લાગે છે. જે મૂર્તિ જેમ દેખાવી જોઈએ, જે હમણાં જે દેખાવી જોઈએ હમણાં તે મૂર્તિ દેખાઈ દે છે. જી શું છે આ વખતે આપના ગણપતિજીમાં નવીનતા? એક તો આપ જે બતાવી રહ્યા છો એ દ્રશ્ય ઉપરથી જ ખ્યાલ આવે છે, આ કતારગામમાં કતારગામ કા રાજા નામની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થયું છે, જે મુંબઈના લાલબાગ કા રાજા ઉપરથી લીધેલી પ્રેરણા છે. અને આમ જ પ્રતિમાના દર્શન કરતાં જ આપને ખ્યાલ આવે છે કે સાક્ષાત કોઈ રાજા બિરાજમાન હોય એવી ભવ્યતાથી ગણપતિ મહારાજ અહીંયા બિરાજમાન છે. ઉપરાંત જો એને કતારગામ કા રાજા કીધું હોય તો એના માટે એની સ્થાપનાની જગ્યા પણ એટલી જ ભવ્ય હોવી જોઈએ એવા ખ્યાલથી અમે એક રાજમહેલનું દ્રશ્ય ખડું કર્યું છે અને જેને ખૂબસૂરત લાઇટોથી સજાવ્યું છે. એ જોતાં આ રાજમહેલ જેવું વાતાવરણ અમે રાજાને કતારગામ કા રાજાને પૂરો પાડવાનો પ્રયત્ન કર્યો છે. જી અમને થોડીક વિશેષ મૂર્તિ વિશે માહિતી આપશો, કેટલા ફૂટની છે? આ પ્રતિમા છે લગભગ 9.25 ફૂટ ઊંચી છે. એનું આકર્ષક સિંહાસન બનેલું છે અને એની ભવ્યતા એ મેં આગળ કહ્યું એમ મુંબઈમાં અને આખા દેશમાં સૌથી વધારે શ્રદ્ધાનું કેન્દ્ર જે હોય તે લાલબાગ કા રાજા પ્રતિમા છે. એના પરથી લેવાયેલી આ પ્રેરણા છે અને કલાકારે આ ખૂબ જહેમતથી એને બનાવી છે. આખી જ પ્લાસ્ટર ઓફ પેરિસથી બની છે, પણ પ્લાસ્ટર ઓફ પેરિસના હોવાના કારણે અમે તાપી નદીમાં એનું વિસર્જન નથી કરવાના. ઇકો ફ્રેન્ડલી રીતે એનું વિસર્જન કરવામાં આવશે, જે આગામી દિવસોમાં આપને ખ્યાલ આવશે. આ ઉપરાંત અહીંયા બાકીની સજાવટ છે, એ સજાવટ મુંબઈના હિન્દી ફિલ્મ અને સિરિયલના સેટ તૈયાર કરનાર કલાકારોની ટીમે 15-20 દિવસની મહેનત બાદ તૈયાર કર્યું છે અને લાઇટોથી એને ખૂબસૂરત રીતે સજાવ્યું છે. અંદાજિત કેટલો ખર્ચો થયો છે? ખર્ચનો ખ્યાલ ખરેખર તો પૂરું થાય ને જ્યારે એના બિલ આવતા હોય ત્યારે આવતો હોય છે, પણ મને એવું લાગે છે 30-35 લાખ જેટલો ખર્ચ થવાની સંભાવના છે. જી આજે પહેલો દિવસ છે, અંદાજે કેટલા લોકો અહીંયા મુલાકાત લીધી છે? આમ એની ગણતરી ચોક્કસ તો કેવી રીતે કહેવાય, પણ પહેલા દિવસે અંદાજે મને એવું લાગે છે કે 10,000 માણસો આજે સવારથી જે રીતે અવિરત પ્રવાહ ચાલુ છે એ જોતા અત્યાર સુધીમાં આવી ગયા છે. અને તમને શું લાગે છે 10 દિવસમાં કેટલાક લોકો અહીંયા મુલાકાત? 10,00,000 લોકો. જી અહીંયા એક સ્વામી વિવેકાનંદ સરદાર વલ્લભભાઈ પટેલનું પણ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે, શા કારણ? એના હેતુ છે, ગણેશ ઉત્સવનો પ્રારંભ તિલક મહારાજે કરાવ્યો, એનો મૂળ હેતુ એકતા અને સંગઠનની ભાવના વધે અને એના દ્વારા પ્રવર્તમાન કેટલાક પ્રશ્નો હોય, સમસ્યાઓ હોય એની સામે આપણે મુકાબલો કરી શકીએ, એના માટે સક્ષમ બનીએ. તે વખતે બ્રિટિશર્સ જે રૂલિંગ કરતા હતા એની સામેની ચળવળ માટે આ એકતા અને સંગઠિતતા કરવામાં આવી હતી. અત્યારે સમાજમાં અનેક પ્રકારના દૂષણો હોય, કુરિવાજો હોય, અંધશ્રદ્ધાઓ હોય, ગેરસમજો હોય, એની સામે મુકાબલો કરવા માટે માણસ એક અને સંગઠિત થાય, સભાન બને એ જરૂરી છે. આના માટે સૌથી યોગ્ય ઉદાહરણ જો કોઈનું હોય, સૌથી વધારે પ્રેરણા જો ક્યાંયથી મળતી હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી મળે છે. કારણ કે આખા એ દેશના 750 જેટલા રજવાડાઓને જેમણે એક તાતણે બાંધીને દેશને એક અને અખંડિત બનાવ્યો, એવા ભારતની એકતાના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, આટલું વિરાટ વ્યક્તિત્વ હોય, વિશ્વની સૌથી વિરાટ પ્રતિભા હોય ત્યારે એની પ્રતિમા સૌથી વિરાટ બને, આખા એ વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવાનો રાજ્યના માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે. 182 મીટરની પ્રતિમા, જે દુનિયાની કોઈ પણ પ્રતિમા કરતાં ઊંચી હોય, એ સરદાર વલ્લભભાઈ પટેલ માટે એમને છાજે તેવું કૃત્ય તો છે જ, પણ એની સાથે ગુજરાતીઓની છાતી ગર્વથી ફૂલી શકે એટલું સરસ એ કામ છે અને એનાથી પ્રભાવિત થઈને અમે એની પ્રતિકૃતિ અહીંયા મૂકી છે. જી આપને અહીંયા કતારગામ કા રાજાનું આયોજન કર્યું છે, શું છે આયોજનમાં નવીનતા? આયોજનમાં સૌથી પહેલી નવીનતા એ છે કે અમે લોકોએ 30 સોસાયટીના અલગ અલગ મંડળોને ભેગા કર્યા છે અને જેથી કરીને એક સંગઠન શક્તિ પેદા થાય યુવાનોમાં અને તાપી પ્રદૂષિત પણ ઓછી થાય. આ હેતુસર અમે 25-30 મંડળોને ભેગા કરી અને એક આયોજન કર્યું છે. જી અહીંયાની મૂર્તિમાં શું અલગ નવીનતા છે? અહીંયાની મૂર્તિમાં એક નવીનતા એવી છે કે અમારી માનસિકતા એવી છે કે આજે લોકોની જે મજબૂરી છે, દરેક લોકો મુંબઈ
લાલબાગચા રાજાના દર્શન કરવા નથી જઈ શકતા, તો એ લોકોને એવો અહેસાસ થાય કે અમે લોકો અહીં લાલબાગચા રાજાના દર્શન કરીએ છીએ, એ માટે અમે આબેહૂબ લાલબાગચા રાજાના મૂર્તિ તે અહીં મૂકી છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે મૂકી છે કે 182 ફૂટની મૂર્તિના સ્વપ્નદ્રષ્ટાથી નરેન્દ્રભાઈ મોદીએ એવું વિચાર્યું કે આપણે ચાલો ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી 182 ફૂટની મૂર્તિ મૂકીએ, તો એની જાણકારી અહીંના લોકોને થાય કે આવું પણ એક અજાયબી આપણા ગુજરાતમાં આવવાની છે, એની જાણકારી વધુને વધુ લોકોને થાય એ માટે. અને બીજી વાત રહી શ્રી સ્વામી વિવેકાનંદની, તો સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનોના એક પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, તો આજે યુવાનોમાં જે સંવેદનશીલતા એટલે કે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઓછી થઈ રહી છે, તો અમારો એક જ સંદેશો રહેશે કે યુવાનોમાં આ સંવેદનશીલતા વધે અને રાષ્ટ્ર ભાવના વધુમાં વધુ પ્રગટ થાય. આ સાડા 6 થી અમે દર્શન શરૂ કર્યા છે ચોથના, તો ત્યારથી અત્યાર સુધીમાં લગભગ અત્યારે સમજી લો તમે 8:15 વાગ્યા છે, એટલે 1.5-2 કલાકમાં હું અંદાજો મારું ત્યાં સુધીમાં 3,000-3,500 લોકોએ મુલાકાત લઈ લીધી છે. શું લાગે છે આવતા 10 દિવસમાં કેટલા લોકો મુલાકાત લેશે? હવે તો ભક્તજનો પર આધાર રાખે છે, પણ અમારો ટાર્ગેટ આજનો માહોલ જોતા તો અમને લાગ્યું કે આ સંખ્યા લગભગ 1,00,000 ઉપરની જતી રહેશે. કેવું આયોજન છે આપનું આપણે ગણપતિજીનું? ગણપતિજીમાં આ વખતે આ કતારગામ કા રાજા સૌ પ્રથમ વખત અમે આયોજન કર્યું છે, તેમાં આપ જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને એમનું જે સ્ટેચ્યુ બનવાની વાત હતી એ મુદ્દો એટલા માટે અમે પસંદ કર્યો છે કે આ ગણપતિ ઉત્સવને વર્ષો પહેલાં જે રીતે તમામ સમાજોને એકઠા કરી તમામ જ્ઞાતિના તમામ લોકોને ભેગા કરવાનો આપણો જે મૂળભૂત પાયાનો તે સમયનો પ્રશ્ન હતો અંગ્રેજો સામેનો, એ જ વાતને આજની પ્રવર્તમાન સ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા વિશ્વમાં બને અને તેનો હેતુ એ સિદ્ધ કરવાનો છે કે હાલની સ્થિતિમાં તમામ લોકોએ સંગઠિત થઈને અનેક પ્રશ્નોને અલગ રીતે ઉકેલવાની તાતી જરૂરિયાત છે, એવો મેસેજ સમગ્ર દેશમાં જાય અને દેશના તમામ નવયુવાનોમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થાય એ હેતુસર સરદાર વલ્લભભાઈ પટેલને એક હાલની સમયમાં સાચા લોકોના પ્રજાના અને આપણા સૌના. જી અમારા દર્શક મિત્રોને તમારા કતારગામ કા રાજાના ગણપતિની થોડીક વિશેષ માહિતી આપશો? કતારગામ કા રાજા ગણપતિ વિશે તમામ આજુબાજુની સોસાયટીઓમાં સ્વયંભૂ આટલો અદ્ભુતપૂર્વકનો અમને સાથ સહકાર મળ્યો અને તમામ શેરીઓમાં ગણપતિઓને બદલે એક વિરાટ કદની એક નોખી ભાત પાડતી પ્રતિમાનું અહીંયા આપણે સ્થાપન કર્યું છે. સ્થાપનની સાથોસાથ વિસર્જનમાં પણ અમે અગ્રેસર એ બાબતમાં છીએ કે હાલમાં તાપી નદીમાં પ્રદૂષિત ન કરતા ઇકો ફ્રેન્ડલી રીતે અમે આનું વિસર્જન કરવાના છીએ, જેના માટે અમે પ્રાઇવેટ જગ્યામાં અલગ રીતે એક કુંડનું વ્યવસ્થા કરી છે, ત્યાં તમામ દક્ષિણ ગુજરાતની નદીઓના નીરને પ્રતિકાત્મક રીતે અમે ભેગા કરીશું અને એની અંદર આ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરીને આપણી તાપીને સંપૂર્ણ રીતે પ્રદૂષણ મુક્ત કરવાના સંકલ્પ સાથે અમે કાર્યરત રહેવાના છીએ. આ રીતે અમે અન્ય ગણપતિના સ્થાપનો કરતાં કંઈક વિશેષ કરીને વિશેષ મેસેજમાં આજના દિવસે અમે સતત 24 કલાક રક્તદાન શિબિર 24 અવર્સ રીતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે બાળકો માટે. સુરત શહેરમાં ગણપતિ ઉત્સવને લઈને લોકો ખૂબ જ ઉત્સુક છે, લોકોને આપ કઈ મેસેજ આપવા માંગશો? લોકોએ તમામ ધાર્મિક તહેવારોમાં સાથોસાથ સામાજિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ, જેથી કરીને માત્ર ધાર્મિક તહેવાર એ ધાર્મિકતાની સાથોસાથ સામાજિક સંરચનામાં પણ વધારે ને વધારે ભાત પાડીને અન્યને મદદરૂપ થવાનો આપણો હેતુ છે, એ આપણે વિકાસમાં મદદરૂપ થઈ શકીએ.